નમસ્કાર @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલી નવરાત્રી, નવલા નોરતા, જે પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દર્શક મિત્રો, આગામી 26મી સપ્ટેમ્બરથી તો માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો થઈ રહ્યો છે પ્રારંભ. હવે દર્શક મિત્રો, કોરોના કાળ બાદ ખેલૈયાઓ ફરી એક વખત ગરબે ઘૂમવા માટે તૈયાર થઈ ગયા છે. માર્કેટમાં પણ અવનવી ચણિયા ચોળી, દાંડિયા તેમજ અવનવી વેરાયટીની જ્વેલરી પણ આવી ગઈ છે. લોકો શોપિંગ કરી રહ્યા છે, ત્યારે આ વખતે ગુજરાતમાં ગરબા રસિકો રાત્રે કેટલા વાગ્યા સુધી ગરબે ઘૂમી શકશે, રાજ્યમાં લાઉડસ્પીકર કેટલા વાગ્યા સુધી વગાડી શકશે, આવા અનેક સવાલો વચ્ચે નવરાત્રીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી છે આ અંગે માહિતી. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારે નવરાત્રીના 9 દિવસ દરમિયાન લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી આપી છે, જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે રાત્રિના 12 વાગ્યા સુધી. પણ હા, આ સાથે આ પણ સાંભળી લો કે સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના કેટલાક વિસ્તારોને જાહેર કરી દીધા છે સાયલેન્ટ એરિયા, સાયલેન્ટ ઝોન. હવે આ મામલે હર્ષ સંઘવીએ શું કહ્યું, કયા એરિયા છે રાજ્યના સાયલેન્ટ ઝોન, વાત કરીએ ડિટેલમાં. દર્શક મિત્રો, નવલી નવરાત્રીને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. કોરોના કાળમાં એમ પણ 2 વર્ષે નવરાત્રીની જાહેરમાં ઉજવણી બંધ રહ્યા બાદ આ વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવાશે, જેને લઈને ખેલૈયાઓ તો આતુર થતી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગરબા આયોજકો 9 દિવસ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબા વગાડી શકશે ગુજરાતમાં. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આપી છે જાણકારી. તમને જણાવી દઈએ કે આ મામલે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત સરકારે દર નવરાત્રિની જેમ આ વખતે પણ લાઉડસ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમિશન આપતા હવે ગરબા આયોજકો સહિત ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો. પરંતુ આ સાથે જ આ ખબર પણ સાંભળી લેજો કે ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના કેટલાક વિસ્તારોને જાહેર કરી દીધા છે સાયલેન્ટ એરિયા, સાયલેન્ટ ઝોન. કયા છે આ સાયલેન્ટ ઝોન એરિયા રાજ્યના? તો એ છે હોસ્પિટલ, કોર્ટ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રીએ હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેનાથી વધુનો જે વિસ્તાર છે તેને જાહેર કર્યો છે સાયલેન્ટ ઝોન. દર્શક મિત્રો, વાત એમ છે કે ગત રોજ રાજકોટમાં ખેલૈયાઓ નવરાત્રીમાં 10 વાગ્યા સુધીની જ મંજૂરી તેઓને આપવામાં આવી છે. આ ખબરની સાથે જ ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઊભી થઈ હતી, જે બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું કે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબા રમી શકાશે. ત્યારે આજે હવે રાજ્યના ગૃહમંત્રીએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે નવરાત્રીમાં હવે રાત્રિના 12 વાગ્યા સુધી ગુજરાતમાં લાઉડસ્પીકર વગાડી શકાશે. વિજય અને ખબરો સાથે ફરી મળીશું.